અને જ્યારથી શિક્ષણ શબ્દ વપરાવા માંડ્યો ત્યારથી શિક્ષણનો યુ ટર્ન શરૂ થયો, બેકવર્ડ ટર્ન આપણે ત્યારથી શરૂ કર્યો. વિનોબા ભાવેનું નામ મેં એટલા માટે લીધું મિત્રો કે કેળવણી શબ્દ વિનોબાજીનો છે, કેળવણી શબ્દ વિવેકાનંદજીનો છે, કેળવણી શબ્દ શ્રી માતાજીનો છે, કેળવણી શબ્દ શ્રી અરવિંદ ઘોષનો છે, કેળવણી શબ્દ મહર્ષિ રમણ મહર્ષિનો છે. પછી શિક્ષણ શબ્દ વપરાવા લાગ્યો અને જ્યારથી શિક્ષણ શબ્દ વપરાવા માંડ્યો ત્યારથી શિક્ષણનો યુ ટર્ન શરૂ થયો, બેકવર્ડ ટર્ન આપણે ત્યારથી શરૂ કર્યો. વિનોબા ભાવે જેને આ ઘરની અંદર એને વિનિયો કહેતા, એમનો એક સુંદર પ્રસંગ એ કઈ સરે તમને ખ્યાલ આવે કે કેળવણીમાં મા બાપે શું કરવાનું. મિત્રો હું તમને ચોખ્ખું કહી દેવા માંગુ છું કે શાળાનું કામ શિક્ષણ આપવાનું છે. આ તો ઠીક છે કે આવી નચિકેતા જેવી કોઈ સ્કૂલ હોય અને એ આવા બીજા પ્રવૃત્તિઓ કરીને તમારા બાળકને કેળવવાનો પ્રયાસ કરે, પણ આ બાળક કોનું છે? આપણું છે. જન્મ કોણે આપ્યો છે? આપણે આપ્યો છે. આપણે એને 1.5 વર્ષ પછી ઘરમાં ન રાખી શકીએ એવી પરિસ્થિતિના છીએ, એટલા માટે આપણે 1.5 વર્ષે આપણે કોકને પધરાવી દેવા માંગીએ છીએ. આ પધરાવી દેવા શબ્દ હું શાસ્ત્રોક્ત વાપરી રહ્યો છું, એટલા માટે કે હોલિડે, ભાઈ શ્રી આપને આશ્ચર્ય થશે, રાજકોટની અંદર હોલિડે પ્લે હાઉસ ચાલે છે, જામનગરની અંદર વેકેશન પ્લે હાઉસ ચાલે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે સોમથી શુક્ર તો પ્લે હાઉસમાં બાળક જાય, પણ શનિ રવિ શું? શનિ રવિ અમારે ક્યાંક ફરવું હોય, ડી માર્ટના ઓટલા ઘસવા હોય, તો અમારી ભેગું બાળક હોય તો અમને હેરાન કરે, તો એનો સમય પાસ થાય એટલે હોલિડે પ્લે હાઉસ શરૂ થયા, જેમાં શનિ રવિ રાખવામાં આવે. જામનગરનું એક પ્લે હાઉસ છે જેમાં વેકેશન સ્કૂલમાં પડે એટલે પ્લે હાઉસ ચાલુ થાય, જેવું સ્કૂલ ચાલુ થાય એટલે એ પ્લે હાઉસ બંધ થઈ જાય. 1.5 વર્ષનું બાળક થાય ત્યારથી આપણે એને કેજીમાં મોકલવા માટે થમથમીએ છીએ. અહીંયા બેઠેલા કોઈ યાદ કરે, હું તો એનો સાક્ષી છું, ભાઈશ્રી પણ એના સાક્ષી છે. 5-5, 6-6 વર્ષ સુધી આપણે સ્કૂલના કોઈ જ દરવાજા જોયા નહોતા, અને સ્કૂલના દરવાજા નહોતા જોયા ને ત્યારે આ સાંઈરામ જેવાને એના બાપ શું વગાડે છે કે શું ગાય છે એનો એને ટાઈમ મળ્યો તો. અત્યારના ઘરની અંદર આવો કલાકાર હોય તો બાપને ઓળખે કોણ? દીકરો બાપુજી ઉઠે પેલા દીકરો વયો જાય છે, અને બાપુજી આવે તે પેલા દીકરો સુઈ જાય છે. તો એ વિનિયા એટલે કે વિનોબાજી, એના ઘરની અંદર એક ફણસનું ઝાડ હતું. ફણસમાં બહુ મોટી પેશી જેવા ફ્રૂટ થાય, મોટું ફ્રૂટ થાય, એમાંથી મોટી મોટી પેશી નીકળે. હવે જુઓ, અહીંયા ઘર હતું અને અહીંયા ઝાડ હતું, અને ઝાડ બહુ મોટું હતું, એમાં કેટલાક ફણસ ઉગ્યા હતા. એટલે રોજ વિનોબાજી અને બીજા ભાંડરુઓ રાહ જોવે કે આ ક્યારે ફળ નીચે ઉતરે ને ક્યારે આપણો વારો લાગે, કારણ કે બાળકને તો મન થાય કે આ પેશી છે એ ખાવા મળશે. એટલે રોજ સવારે જોવે કે હજી ફળ ઉતર્યું નથી. એક દિવસ સવારે જોયું તો ફળ ગાયબ, અને બધાને ધ્રાસકો પડ્યો કે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ફળ ગયું ક્યાં, અને બધા મૂંઝાણા. પણ એનું ધ્યાન ગયું કે વિનોબાજીના માં એક બાજુ ખૂણામાં બેઠા બેઠા એ ફળ બરાબર ખોલી રહ્યા હતા અને પેશીઓ બહાર કાઢી રહ્યા હતા. આજુબાજુમાં છોકરાઓ ગોઠવાઈ ગયા, છોકરાઓ ગોઠવાઈને રાહ જોતા હતા કે હમણાં પહેલી પેશી મારા મોઢામાં પડશે. વિનોબાજીની માએ એક વાટકી લીધી, વાટકીમાં એક પેશી મૂકીને પછી કીધું, વિનિયા જા આ બાજુમાં જઈને દઈ આવ. ઝાડ ભલે આપણા ઘરમાં ઉગ્યું હોય પણ એ લોકોએ પણ જોયું છે એટલે એનો પહેલો ભાગ કાઢવો જોઈએ. એને દઈને આવ્યા પછી વિનોબાજીને થયું હવે ચોક્કસ મારો વારો લાગશે. ફરી એકવાર એ જ થયું કે હવે તું આ બાજુના ઘરમાં દઈ આવ. ફરી કહ્યું કે દાદાને દઈ આવ, અને છેલ્લે કહ્યું કે હવે આ 4 પેશી છે તમે બધા બેસીને નિરાંતે ખાઓ. ભાઈશ્રી જ્યારે વિનોબાજીએ ભૂદાન યાત્રા કરી ત્યારે પત્રકારોએ પૂછ્યું કે આ ભૂદાનનો
મૂળભૂત ખ્યાલ આપને ક્યાંથી મળ્યો? ત્યારે વિનોબાજીએ પત્રકારોને જવાબ આપ્યો અને એ જવાબમાં પ્રસંગ કયો અને એને કહ્યું કે હું નાનો હતો ત્યારે મારી માએ એમ શીખવ્યું હતું કે હકીકતમાં દે તે દેવ અને રાખે તે રાક્ષસ. ત્યારથી અમને ખબર છે કે અમારી થાળી પીરસાય એ પહેલા ગૌગ્રાસ કાઢવામાં આવે, અમારી થાળી પીરસાય એ પહેલા કાગવાસ તરીકે નળિયા ઉપર કશુંક નાખવાનું હોય અને બધું થઈ જાય પછી અમારી થાળીમાં અમારે જમવા બેસવાનું હોય. બોલો, અહીંયા બેઠેલા કેટલા મા બાપને પોતાના બાળક સાથે જમવાની ટેવ છે? જમવાની ટેવ હોય તો કેટલા ગૌગ્રાસ કાઢવા માટે બાળકને બહાર મોકલે છે? જો મોકલતા હો તો નથી દેખાતા તોય હું તમને પ્રણામ કરું છું, અને ન મોકલતા હો તો કાલથી જો કરી શકો તો આગોતરા પ્રણામ કરવાની મારી તૈયારી છે. મિત્રો, મોટા થયા પછી પર્યાવરણ ભણાવવું ન પડે જો નાનપણથી આ વસ્તુ કરવામાં આવી હોય તો. આ કેળવણી છે જે સ્કૂલ ના આપી શકે. શિક્ષકો પાસેથી અપેક્ષા નહીં રાખવી જોઈએ. હું તો બહુ જાહેરમાં કહેવા માંગુ છું, આટલા વિષયો ભણાવવાના અને બધા વિષયો ભણાવીને એની પરીક્ષા લેવાની, પરીક્ષા લઈને તમને ઈચ્છા હોય એટલા એને ટકા લઈ આવી દેવાના, અને ન આવે તો તમે જે બોલો તે બધા શિક્ષકોએ સાંભળી લેવાનું, અને સાંભળીને પણ નીચું મોઢું રાખીને વિવેકીનો હોવાનો ઢોંગ કરવાનો. આટલું બધું એક પગારમાં થાય નહીં ભાઈ. અને આ તો હજી ઠીક છે કે આ સાંઈરામ જેવી કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય, ગવર્મેન્ટ સ્કૂલમાં તો ટીચર્સ બિચારા ગવર્મેન્ટ શબ્દનો આખો સ્પેલિંગ લખીને ત્યાં મહિનો પૂરો થઈ જતો હોય છે. એની પાસેથી એવી અપેક્ષા ન રખાય. તો આ અપેક્ષા કોની પાસે રખાય? મા બાપ પાસેથી રખાય, જેણે આ ફૂલ જેવા બાળકને. ટાગોર બહુ સુંદર કહે છે, ટાગોર કહે છે કે પ્રત્યેક બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, અને પ્રત્યેક બાળક જન્મ લે છે ત્યારે ઈશ્વર સંકેત આપે છે કે મને હજુ તમારામાં ભરોસો છે. એ ભરોસો છે એટલે હું મારું બાળક તમારા હાથમાં સોંપું છું. તમારા હાથમાં સોંપાયેલું બાળક એને તમે બીજાને હવાલે કરો ત્યારે હું અંગત રીતે એવું માનું છું કે જે એને 5 કલાક કે 7 કલાક સાચવતા હોય એને દેવ માનીને સોંપવો જોઈએ. તમે ઘરમાં મુક્તિથી ફરી ફરી શકો, ઘરનું કામ કરી શકો, રસોઈ કરી શકો, પડોશણ સાથે વાતો કરી શકો, ટોળા ટપ્પા કરી શકો, એટલા માટે તમારા બાળકને સાચવે છે. હવે એના બદલામાં તમે ફી દેતા હો તો દેવી જ પડે, ન દો તે કેમ ચાલે? હમણાં સાંઈરામે વાત કરી, 100% સાચી છે. ઓવર કેરફુલનેસ ઓફ ધ પેરેન્ટ્સ ઇન ટુડેઝ ટાઈમ has spoiled the entire education system.